સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં મકર સંક્રાંતિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તો નાનાથી મોટા બાળકો ટોપી ગોગલ્સ પીપુડા અને સંગીતમય વાતાવરણમાં એ કાપ્યો એ લપેટ સહિતની કિકિયારીઓથી પતંગ ચગાવી આકાશી યુદ્ધ જેવો માહોલ જોવા મળ્યો હતો. મકર સંક્રાંતિની ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવી છે તો સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ બાળકો યુવાનો વૃદ્ધો દ્વારા ઉત્તરાયણ પર્વની મજા લીધી હતી તો ઊંધિયું જલેબી ફાફડા ચોરાફરી સહિતના નાસ્તાઓ ધાબા ઉપર મકાનો ઉપર પતંગ ઉડાવતી વખતે આરોગી ઉત્તરાયણનો આનંદ માણ્યો હતો. જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો તહેવાર. આજે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે દરેક જણ ધાબા પર બહુ એન્જોય કરી રહ્યા છે. પવન પણ આજે સારો એવો છે એટલે દરેક જણ ખૂબ મોજ કરી રહ્યા છે. દરેકના ધાબા પર ગ્રુપ સારું એવું દેખાઈ રહ્યું છે. બધા ફેમિલી સાથે મળીને એન્જોય કરે છે. લોકો તલ ચીકી તલની ચીકી લડ્ડુ આ તે બોર જામફળ બધું ખાઈ રહ્યા છે અને બહુ બધા પતંગ ચગાવ્યા, બહુ બધા કાપ્યા. લૂંટવાની પણ એક અનેરી મજા છે. સો હેપી ઉત્તરાયણ ટુ ઓલ. અને દરેક ધાબા પર લપેટ લપેટના અવાજો આવી રહ્યા છે અને ધાબા પર એકબીજાને મળવાનો આનંદ જ કંઈ અનેરો છે. હેપી ઉત્તરાયણ ટુ ઓલ. અહીંયા ઉત્તરાયણની માહોલ બહુ જ સરસ છે. અહીંયા ઉત્તરાયણ ઉજવવાની ખૂબ જ અનેરો આનંદ આવે છે. હું છેક ધનસુરાથી અહીંયા પ્રાંતિજમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે આવું છું. દર વર્ષે હું આવું છું. અહીંયા બધા અમે એક ભેગા મળી અને બધા હળી મળીને આનંદ માણીએ છીએ, ખાણીપીણી પણ કરીએ છીએ અને લપેટ લપેટ કરીને પણ બધાના પતંગ પણ કાપીએ છીએ અને પેચ પણ લડાવીએ છીએ અને સરસ રીતે માહોલ ઉત્પન્ન થાય છે. અને આજુબાજુના ધાબામાં પણ વધારે લોકો વસ્તી બહુ જ રહે છે અહીંયા અને ખૂબ જ આનંદ માણી જાય છે. અને અમદાવાદની પોળોની અંદર જે ઉત્તરાયણ હોય છે તેવો જ અહીંયા માહોલ હોય છે અને ખૂબ જ અનેરો આનંદ આવે છે. તો પ્રાંતિજ સહિત વિસ્તારમાં લોકો સવારથી જ પોતાના મકાનના ધાબા ઉપર જોવા મળ્યા હતા અને ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને એ કાપ્યો એ લપેટની ચીસોથી પતંગ ઉડાડીને મજા માણી હતી. તો આકાશમાં પણ રંગબેરંગી પતંગો સજી ઉઠ્યું હતું અને આકાશી યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો. આ વર્ષે ઊંધિયું જલેબી ફાફડા ઉપરાંત કચરી તલપાપડી સિંગ સુખડીનો ઉપાડ પ્રાંતિજ સહિત તાલુકામાં વિશેષ વેચાણ થયું હતું. તો ચાઇનીઝ દોરી ટુગલનો પ્રતિબંધ સતાએ બજારોમાં તેનું ધૂમ વેચાણ થયું હતું. જે સરસ મજાનો દિવસ એટલે મકર સંક્રાંતિ ઉત્તરાયણનો દિવસ 14મી જાન્યુઆરી આજે ધાબા ઉપર બધા જ મિત્રો અને ગામના વ્યક્તિઓ બધા પતંગ ચગાવી રહ્યા છે. સવારથી સાંજ સુધી બધા પતંગ ચગાવે છે. હું સ્પેશિયલ બોરસદથી અહીંયા પ્રાંતિજ મારું વતન થાય ત્યાં હું ઉત્તરાયણ કરવા માટે આવ્યો છું અને અહીંની ઉત્તરાયણ બહુ સરસ છે. બોરસદમાં પણ મજા આવે છે પણ બધા મિત્રો સાથે ફેમિલી સાથે અહીંયા બોરસદ કરતાં પણ વધુ મજા આવે છે. તેથી હું અહીંયા મારા વતનમાં જ ઉત્તરાયણ કરવા માટે આવ્યો છું અને બધા મિત્રો સાથે ફેમિલી સાથે તમે જોઈ રહ્યા છો, બધા ફેમિલી સાથે અમે બધા ઉત્તરાયણ કરી રહ્યા છીએ. સાંજ પડવાનો સમય છે છતાં પણ અત્યારે પતંગ સરસ મજાના ચગી રહ્યા છે. પવન પણ સારો છે અને આજે સરસ મજાના તહેવારને અમે ઉજવી રહ્યા છીએ. અમારા મિત્રો પણ અમારી જોડે જ છે અને મિત્રોની સાથે ઉત્તરાયણ કરવી એ બહુ મજાની વાત છે. એટલે મિત્રો તમે પણ પોતાના વતનમાં પણ જશો જાઓ અને મારા મેસેજ એ છે કે તમે પણ પોતાના વતનમાં જશો અને મિત્રો સાથે ઉત્તરાયણ કરો. જે આ મકર સંક્રાંતિનો તહેવાર આ દિવસે અહીંયા અમે તપોવનવાસની અંદર શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની કૃપાથી બધા ફેમિલીવાળા બધા ભેગા થયા છીએ ધાબા ઉપર અને બધા ખૂબ જ હર્ષોલ્લાસથી આજે આ ઉત્તરાયણનો પર્વ મનાવી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો કે અહીંયા ધાબા પર બધા જ બાળકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. ધાબા ઉપર ઊંધિયા પાર્ટી, ફાફડા પાર્ટી અને તમે જુઓ તો આખો દિવસ ધાબા પર નીચે ઉતર નામ જ નથી રહેતા. હે, અને ખરેખર આમ જોવા જઈએ તો આ તહેવારની ખૂબ જ મજા તો પોળોની અંદર જ છે. આપણે સોસાયટીમાં રહેતા હોઈએ કે ફ્લેટોની અંદર રહેતા હોઈએ પણ છતાં આ તહેવાર મનાવવો હોય તો આ તહેવાર માટે તો આપણે પોળોમાં અને પોતાના જૂના પુરાના મકાનોના અંદર આવીએ તો ખૂબ જ મજા પડી જાય છે. તમે અત્યારે જોઈ શકો છો આ બધા બાળકો એક આપ્યો કરીને બહુ પાડી રહ્યા છે. અમે હર વર્ષે દર વર્ષે આ જ રીતે અહીંયા તપોવનવાસની અંદર બધા જ આખા સમાજના બધા લોકો ભેગા મળીને આ રીતે વતનની અંદર બધા નોકરી કરતા હોય, દૂર દૂર રહેતા હોય તો પણ આ તહેવાર મનાવવા માટે તો અહીંયા પોતાના વતનની અંદર જ પાછા આવે છે. અને તમે જોઈ રહ્યા છો કે
આજે પવનનો ઉત્સાહ પણ એટલો સુંદર છે કે નહીં વધુ કે નહીં ઓછો એકદમ સામાન્ય માપનો પવન છે, જેથી કરીને પતંગ રસિયાઓને પતંગ ચગાવવામાં પણ ખૂબ જ મજા પડી જાય છે. આકાશ તો એકદમ રંગબેરંગી પતંગોથી એકદમ સુંદર, જાણે કે ગગન એકદમ સરસ લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો. અને અમે આ રીતે બધા ભેગા મળીને આજે ખૂબ જ આનંદ કર્યો છે. અને રાત્રે જાણે ઉત્તરાયણ છે કે દિવાળી છે એ જ ખબર નહીં પડે. અમે સાંજના સમયે તો અહીંયા ફટાકડાની આતશબાજી થશે. તો બધા બોલો ભાઈ, એક આપ્યો. કદાચ તંત્રને એ વાતની ખબર હશે કેમ કે બાકી જાગૃતજનોએ ચાઇનીઝ મુદ્દો ચર્ચ્યો હતો, તો દિવસ દરમિયાન ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકોએ ગાયોને ઘાસ, પક્ષીઓને ચણ, ગરીબોને વસ્ત્ર દાન અન્નદાન કરી પુણ્યનો લાવો લીધો હતો. તો આ વર્ષે સવારથી જ પવન સારો હોવાથી પતંગ રસિકોમાં આનંદ જોવા મળ્યો હતો. તો પ્રાંતિજ સહિત તાલુકામાં લોકોએ લાખોનું ઊંધી જલેબી સહિતની વાનગીઓના સ્વાદ સાથે ઉત્તરાયણ પર્વ તહેવારને મનાવ્યો હતો. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. આજની ઉત્તરાયણમાં બહુ મજા આવી. બહુ બધા ટાઈમ પછી, બહુ બધા વરસ પછી આજે પવન બી સારો હતો, લાઇટો બી હતી આખો દિવસ, અને અમે બધાએ બહુ એન્જોય કર્યું. બહુ મજા આવી આખો દિવસ. તલ સાંકડી ખાધી, ઊંધિયું, જલેબી, ચીક્કી બધું બહુ જ ખાધું, બહુ એન્જોય કર્યું.